ઈશ્વર બાદ જીવન બક્ષતું કોઈ સ્વરૂપ હોય તો તે છે ડોક્ટર. અને આજે રાષ્ટ્રીય ડોક્ટર દિવસની ઉજવણી ભારતભરમાં કરવામાં આવી રહી છે. ત્યારે વલસાડ જિલ્લામાં અનેક ડોક્ટરો છે, પણ એક એવા તબીબ છે જે પોતે MSc ડિગ્રી ધરાવે છે, પણ સર્પદંશના દર્દીઓને બચાવવામાં તેમણે મહારત હાંસલ કરેલ છે. એવા ધરમપુર તબીબે 2014-2018 સુધીમાં 12,938 દર્દીઓ તેમની પાસે આવ્યા હતા, જેમાંથી 12,827 લોકોને નવજીવન આપ્યું છે. ગ્રામીણ કક્ષાએ ચોમાસા દરમિયાન મોટાભાગે સ્નેક બાઇટના બનાવો બનતા હોય છે, પણ વલસાડ જિલ્લામાં કોઈપણને સ્નેક બાઇટ થાય તો તે ધરમપુરમાં આવેલ સાઈનાથ હોસ્પિટલની જ વાટ પકડે છે. ગુજરાત સરકાર દ્વારા પણ આ તબીબની કામગીરીને જોઈ તેમને એન્ટી સ્નેક વિનમ ઇન્જેક્શન નિઃશુલ્ક પૂરા પાડવામાં આવી રહ્યા છે. મૂળ પારડી તાલુકાના ખેરલાવ ગામના વતની ધીરુભાઈ પટેલને ધોરણ 9માં અભ્યાસ કરતા હતા ત્યારે તેમના નજર સામે બનેલી સ્નેક બાઇટની ઘટના અને તેમાં મોતને ભેટેલા એક વૃદ્ધની ઘટના હચમચાવી ગઈ હતી. તેમણે ત્યારે જ મક્કમ નિર્ધાર કરી લીધો હતો કે ડોક્ટર બન્યા બાદ મેડિકલ ક્ષેત્રે કોઈક એવી તો દવા હશે જ જે સ્નેક બાઇટ સામે રક્ષણ આપી શકે. અને તેઓ ડોક્ટર બન્યા બાદ પ્રથમ સેલ્વાસ કોટેજ હોસ્પિટલ અને ત્યારબાદ લિમ્સર ખાતે હોસ્પિટલમાં પ્રેક્ટિસ દરમિયાન તેમની પાસે આવતા અનેક સર્પદંશના દર્દીની સારવાર કરતા કરતા તેમણે આવા કિસ્સાઓમાં લોકોના જીવ બચાવવામાં જાણે હથોટી આવી ગઈ. તેઓએ ધરમપુરમાં 15-4-1990માં હોસ્પિટલ શરૂ કરી અને લોકોની સેવા કરવાનું શરૂ કર્યું. પ્રારંભિક ધોરણે સર્પદંશની સારવાર લેવા લોકો આવતા, પરંતુ ઇન્જેક્શનનો ખર્ચ ગરીબ પ્રજા ઉઠાવી ન શકતા તેઓ સારવાર અધૂરી મૂકીને ભગત ભુવા પાસે પણ જતા રહેતા. પરંતુ સમય જતા ડોક્ટર ધીરુભાઈએ ગરીબ પ્રજાને સારવારમાં રાહત માટે સરકારને રજૂઆત કરી એન્ટી વિનમ ઇન્જેક્શન પૂરા પાડવા માટે, અને સરકારને પણ તેમની વાત ગણે ઉતરી અને ગુજરાત સરકાર દ્વારા લોકોને નવજીવન આપતા ડોક્ટરને તેમને આ ઇન્જેક્શનનો પૂરતો જથ્થો આપવાનું સ્વીકારતા હાલમાં ઇન્જેક્શન તમામ નિઃશુલ્ક દર્દીઓને મળે છે. ડોક્ટર ધીરુભાઈને અત્યાર સુધીમાં કુલ 12,938 દર્દીઓ સર્પદંશની સારવાર આપી છે, જેમાં કોબ્રાના 397, કોમન ક્રેટ 563, રસલ વાઇપરના 3,149, સોસ્કલ વાઇપર 1,030, બમ બુપીટ વાઇપરના 15 દર્દીઓ આવ્યા હતા, જેમાં 111ના મોત થયા, જ્યારે 12,827ને નવજીવન બક્ષ્યું છે. ધરમપુર કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં વધુ પ્રમાણમાં આદિવાસી ખેડૂતોને જ ખેતરમાં કામગીરી કરતા સર્પદંશનો ભોગ બનતા હોય છે. તેમને ત્યાં સમગ્ર દિવસ અનેક કેસો તેમને ત્યાં આવતા હોય છે. ડોક્ટર ધીરુભાઈ પટેલને તેમની વિશેષ કામગીરી માટે અનેક એવોર્ડ પણ મળી ચૂક્યા છે, જેમાં 1997માં સત્સંગ સેવા ટ્રસ્ટ દ્વારા, 2003માં મુખ્યમંત્રી રૂપિયા ચંદ્ર, 2004માં મોહન ગાંધી ફાઉન્ડેશન દ્વારા કર્મયોગી, 2004માં રાજ્યપાલ નવલ કિશોર શર્મા દ્વારા નરેન્દ્ર મોદીની હાજરીમાં વિશેષ એવોર્ડ, 2006માં શિક્ષણ મંત્રીના હસ્તે ચંદ્રક, 2012માં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત બ્રાન્ચ દ્વારા સન્માન જેવા અનેક મહત્વના એવોર્ડ મેળવી ચૂક્યા છે.